આગામી 5મી તારીખે સ્વર્ગસ્થ ધારાસભ્ય રાજભાઈ પટેલની પુણ્યતિથિ છે, જે અંતર્ગત એક વિશાળ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત અને કાંઠા વિસ્તારના ખૂબ જ લોકપ્રિય ધારાસભ્ય રાજભાઈ પટેલનું આકાળે અવસાન થયું હતું, જેને તેઓ પહેલાથી જ ગરીબો પ્રત્યે ભારે લાગણી રાખતા હતા. આગામી 5મી તારીખે તેમની 4થી પુણ્યતિથિ નિમિત્તે એક માનવ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 4 ઓગસ્ટના દિવસે આ કેમ્પનું આયોજન શરૂ થશે. આ બાબતે ધારાસભ્ય જગનાબેન પટેલે પત્રકારોને માહિતી આપી વધુ વિગત જણાવી હતી. નમસ્કાર દર્શક મિત્રો, રાજાભાઈ પટેલની પુણ્યતિથિ આવવાની છે 5મી તારીખે, 5મી ઓગસ્ટે, ને આ બાબતે કઈ મોટી જે આયોજન કરવામાં આવ્યું છે એમના પુણ્યતિથિના દિવસે, એ બાબતે આપણે વધુ જાણકારી જાણશું જગનાબેન પટેલની સાથે. જી મેડમ, શું તૈયારી થઈ રહી છે ને કેવી રીતે આ ઉજવણી કરવામાં આવશે? જે પપ્પાની પુણ્યતિથિ છે 5મી ઓગસ્ટે, એના આધારિત પપ્પાએ જે વિસ્તારમાં કામ કર્યું છે અને જે લોકો પપ્પા સાથે જોડાયેલા હતા, એને માટે એક બ્લડ આયોજન કરવામાં આવ્યું છે. મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારના રોગનું નિદાન થઈ શકે તેના માટેના સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સ બી આવશે. બોમ્બેથી ટીમ આવશે, દિલ્હીથી ટીમ આવશે, અને જેટલા બી લોકો જે મિડલ ક્લાસ ફેમિલીથી છે, જે લોકો બતાવવા જવા માટે ફાઇનાન્શિયલી ને એ બધા વસ્તુમાંથી સફર થતા હોય, એવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. એના આધારિત જ અમે એવો એરિયા પકડ્યો છે કે ગોડાદરા મહર્ષિ આસ્તિક સ્કૂલનું ગ્રાઉન્ડ છે ત્યાં આ કાર્યક્રમ કરવામાં જઈ રહ્યા છે, જેથી ગોડાદરા, ડિંડોલી, બમરોલી, ઊન, સચિન, કનકપુર એ તમામ લોકો આ કેમ્પમાં સીધા જોડાઈ શકે એ રીતને એ હિસાબથી અમે એ લોકેશન એ પકડ્યું છે કે જેથી વધુમાં વધુ આના લોકો લાભ લઈ શકે. આમાં તમામ રોગો, કયા પ્રકારના રોગો થયા છે તેનું ચેકઅપ કરવામાં આવશે. અગર આઈડેન્ટિફાઈ થયું કે ભાઈ આને કેન્સર છે કે પછી કોઈ ઓપરેશનની જરૂર છે, તો તેને અમે સ્મીમેર કે સિવિલ હોસ્પિટલમાં એનું ઓપરેશન કરી શકાય તે રીતનું પણ એ કર્યું છે. આખું આયોજન જે ડૉક્ટરની ટીમ છે એ બોમ્બેથી જે ડૉક્ટર છે ધર્મેન્દ્રભાઈ, એમ એ આખું જોઈ રહ્યા છે. અમે એમના સપોર્ટમાં ઊભા રહ્યા છે કે ભાઈ તમને જે બી હેલ્પ જોઈતી હોય, પબ્લિકને લાવવાની કે ભાઈ સ્થળની કે એ રીતની હેલ્પ અમે એમને કરી છે કે જેથી આપણા લોકોને વધુમાં વધુ લાભ મળી શકે. ઓન ધ સ્પોટ કયા કયા હોસ્પિટલમાંથી, કયા કયા સિટીમાંથી ડૉક્ટર્સ અવેલેબલ રહેશે? બોમ્બેમાંથી 4 ડૉક્ટર રહેશે, સ્પેશિયલિસ્ટ, જે કેન્સર સ્પેશિયલિસ્ટ છે એ બોમ્બેના 4 ડૉક્ટર્સ હશે. 17 જણા દિલ્હીના આવવાના છે, દિલ્હીના 4 ડૉક્ટર્સ છે અને 17 બોમ્બેના ડૉક્ટર્સ છે, એ રીતનું એ છે. બાકી સુરતના ઘણા ડૉક્ટર્સો સ્મીમેર, સિવિલ એવામાંથી જોડાવાના છે. એક્સપેક્ટેશન કેટલી છે, કેટલી અમાઉન્ટ ઓફ પીપલ ત્યાં હાજર રહેશે ને કેટલી એ લોકોનો લાભ લઈ શકે છે? અમે ટાર્ગેટ એ રીતનું કર્યું છે કે 50,000 સુધીની પબ્લિક આવે ને તો તે ત્યાં સુધીને અમે મેડિસિન્સથી એ બધું અવેલેબલ રાખ્યું છે. જેટલું પબ્લિક આવશે એટલું અમે રેડી છે, કેમ કે નર્સને એ બધાની ટીમ બી ઘણી મૂકી છે. 800થી વધારે લોકો તો અમારા પોતાના અમે મૂક્યા છે કે જેથી પબ્લિકને મેનેજ કરી શકે, એ લોકો કસે અટવાય તો એ લોકોને ગાઈડ કરવા માટેનાથી માંડીને એ બધું મૂક્યું છે. તમે વાત કરી રહ્યો છો કે સિવિલ અને સિમેરમાંથી ડૉક્ટર સામેથી આવ્યા છે, કેવો રીતે એ લોકોનો સપોર્ટ રહ્યો છે? અમે એમનો સપોર્ટ માંગ્યો છે કે એ લોકો સન્ડેના હિસાબે જો એ લોકો ફ્રી હોય તો આ કેમ્પમાં જોડાય તો વધુમાં વધુ લોકો આપણા આપણને બેનિફિટ થશે કે આપણા લોકોને આપણે સહાય કરી શકીએ. એના માટે અમે એમને રિક્વેસ્ટ કરી છે કે હોય તો તમે અમને સપોર્ટ કરો.